हेलो स्टूडेंट, लास्ट लेक्चर में आपणे लघु बीजाणु धानी अने पुंकेसर ने तो अभ्यास करे तो आज आपणे लेक्चर 3 नी अंदर बीजा चेप्टर में लघु बीजाणु जनन, लघु बीजाणु धानी पछी लघु बीजाणु जनन टॉपिक आवे छे एना विशे अभ्यास करीशुं। एना लघु बीजाणु जनन तमे भणो एना पहेले तमने लघु बीजाणु धानी शुं छे ए खबर होवी जोईए। तो एक वखत रिवाइज करी आपणे કે લઘુ બીજાણુ ધાની માં તમે જ્યારે પરાગાશય પુંકેસર નો જે ઉપરનો ભાગ છે તે જેમાંથી પરાગરજ મુક્ત થાય છે એ પરાગાશય જ્યારે તરુ હોય છે ત્યારે સમજાત કોષો એટલે કે સરખા આકારના અને સરખા કદના કોષો ભેગા મળીને એક પેશીનું નિર્માણ કરે છે જેને કહેવાય બીજાણુ જનક પેશી। લઘુ બીજાણુ ધાની ચાર ખંડમાં વિભાજિત થઈ છે એટલે કે ચાર લઘુ બીજાણુ ચાર ખૂણે છે, એવી જ રીતે બીજાણુ જનક પણ ચાર ખૂણે ચાર છે। હવે લઘુ બીજાણુ જનન એટલે શું? તો પહેલા તો લઘુ બીજાણુ એટલે શું? તો કે પરાગરજ। લઘુ બીજાણુ એટલે બીજું કશું જ નહીં, શું? પરાગરજ। અને જનન એટલે શું? નિર્માણ। તો હવે એક્ઝેક્ટલી પરાગરજનું નિર્માણ કેવી રીતે થાય છે લઘુ બીજાણુ ધાનીમાંથી એ જોઈશું। તો કે જ્યારે પરાગાશય પરિપક્વ બને છે, તમને બધાને ખબર છે કે અર્ધીકરણ દ્વારા એક કોષમાંથી ફાઇનલી ચાર કોષોનું નિર્માણ થાય છે, બરાબર? તો બીજાણુ જનક પેશીની વાત કરીએ છીએ આપણે, આ શું છે? આખી પેશી એવી એક પરાગાશયમાં કેટલી હોય છે? ચાર। એવું દરેક પેશી આ કાર્ય કરી શકે છે અને એ જે પેશી છે એ કોષો ભેગા મળીને બને છે, એ એમાંથી એક કોષ લઘુ બીજાણુ ચતુષ બનાવશે। આ જે ચાર કોષો નિર્માણ થયું એને કહેવાય લઘુ બીજાણુ ચતુષ અથવા તો પરાગ ચતુષ, માઇક્રોસ્પોર ટેટ્રાડ એને ઇંગ્લિશમાં એવું કહેવાય, બરાબર? અને ચારે ચાર કોષોમાંથી લઘુ બીજાણુનું નિર્માણ થાય છે। આવું બીજાણુજનક પેશીના બધા જ કોષો પાસે આવું લઘુ બીજાણુનું નિર્માણ કરવાની ક્ષમતા છે। આમ અર્ધીકરણ દ્વારા લઘુ બીજાણુ ચતુષમાંથી લઘુ બીજાણુઓના નિર્માણની પ્રક્રિયાને કહેવાય લઘુ બીજાણુજનક। ફરીથી અર્ધીકરણની પ્રક્રિયા દ્વારા લઘુ બીજાણુ ચતુષ, લઘુ બીજાણુ ચતુષ અર્ધીકરણની પ્રક્રિયા દ્વારા લઘુ બીજાણુ ચતુષમાંથી લઘુ બીજાણુના નિર્માણની પ્રક્રિયાને કહેવાય લઘુ બીજાણુ જનન। તો તમને ખબર પડી બીજું કે જ્યારે પરાગાશય પરિપક્વ થશે ત્યારે આ જે લઘુ બીજાણુ ચતુષનું નિર્માણ થાય છે એમાંથી લઘુ બીજાણુ અસંખ્ય સંખ્યામાં નિર્માણ પામે છે અને ત્યાર પછી એ પરાગનયનની પ્રક્રિયામાં ભાગ લે છે। તો આ થઈ ગયો લઘુ બીજાણુ જનન। લઘુ બીજાણુ જનન સમજવા માટે તમારે લઘુ બીજાણુ ધાની સમજવું જરૂરી છે, બરાબર? હવે આપણે નવા ટોપિકની વાત કરીશું પરાગરજ। પરાગરજને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે પોલન ગ્રેન। દરેક ગુજરાતીની સાથે જે ઇંગ્લિશ વર્ડ છે તમારે ભલે ગુજરાતી મીડિયમ હોય પણ આપણે યાદ રાખવાનું। પરાગરજને કહેવામાં આવે છે પોલન ગ્રેન। બીજું પરાગરજ શું કરે છે? તો કે નર જન્યુજનક અવસ્થાનું પ્રતિનિધિત્વ કરે છે, નર જન્યુજનક અવસ્થાનું પ્રતિનિધિત્વ કરે છે પુંકેસર। એના પછી પરાગરજ, એમાં નર જન્યુજનક અવસ્થા આવશે, જ્યારે સ્ત્રીકેસર ભણીશું ત્યારે એમાં માદા જન્યુજનક અવસ્થા આવશે, રાઈટ? હવે ધારો કે તમારે કોઈ પણ પુષ્પની પરાગરજ જોવી છે તો કેવી રીતે દેખાશે તમને? તો કે કોઈ પણ પુષ્પ લેવાનું, ધારો કે તમે જાસૂદ લેશો તો જાસૂદના જે દલપત્ર હોય છે, પાંદડી હોય છે, એની ઉપર જો પરાગાશયમાંથી પરાગાશયનું સ્ફોટન થયું હશે અને પરાગરજ મુક્ત થયું હશે તો ઓરેન્જ કલરની પરાગરજ પાવડર સ્વરૂપમાં દલપત્રની ઉપર અને પરાગાશય ઉપર એટલે કે પુંકેસર ઉપર ચોટેલી હોય છે, જેને તમે સ્લાઇડ ઉપર લઈ એની ઉપર કવર સ્લિપ ઢાંકી અને પછી તમે એને કરી શકો છો, માઇક્રોસ્કોપમાં જોઈ શકો છો, બરાબર? તો એના પરથી તમે પરાગરજને જોઈ એનો કદ આકાર નક્કી કરી શકો છો। કેટલીક પરાગરજ તમને પહેલો પોઈન્ટ આપેલો છે આકાર, બે આકાર છે,
મોટા ભાગની પરાગરજ ગોળાકાર હોય છે પણ કેટલીક કંઠમય પણ હોય છે ગોળાકાર હોય એ કેવી હોય છે લીસી લીસી સપાટી વાળી હોય છે ધારો કે આવી રીતે રંગ હોય છે અને કંઠમય જાસૂદના પુષ્પમાં તમારે જોવી હોય તો એ જે પરાગરજ છે એ આવી કંઠકીય હોય છે ઓરેન્જ કલરની બરાબર અને ધતુરાના પુષ્પની જે પરાગરજ છે હું તમને આદર્શ ઉદાહરણ આપું છું આ જે પરાગરજ જે છે એ જાસૂદના પુષ્પમાં જોવા મળે છે અને આ જે પરાગરજ છે એ ધતુરાના પુષ્પમાં જોવા મળે છે તો તમે કોઈ પણ વનસ્પતિના પુષ્પની પરાગરજને તમે માઇક્રોસ્કોપમાં જોઈ અને એનો આકાર નક્કી કરી શકો છો ત્યાર પછી એનું કદ છે મોટા ભાગની પરાગરજનું કદ 25-50 માઇક્રોમીટર જેટલું હોય છે આ ફિક્સ છે 25-50 ની અંદર પરાગરજનું કદ હોય છે માઇક્રોમીટર અને માઇક્રોમીટરમાં જેના માટે આપણે ક્યાં એને જોઈ શકીશું સૂક્ષ્મદર્શક યંત્ર ત્યાર પછી એની રચનામાં આગળ છીએ તો આવરણની વાત કરીએ આવરણ બે પ્રકારના છે અંતઃઆવરણ અને બાહ્યઆવરણ મેં તમને પરાગરજની પરાગરજ બીજું કશું છે શું છે પ્રકારનો કોષ અને એ પરાગરજની અંદર કોષ કેન્દ્ર છે બરાબર કોષ રસ છે રસ ધણી છે અંતઆવરણ છે અને બાહ્યઆવરણ છે મેં તમને નામ નિદર્શનમાં આ બધું જ એક્સપ્લેન કરી છે રાઈટ અંતઆવરણ શેનું કહેલું છે તો કે સેલ્યુલોઝ અને પેક્ટિનનું બનેલું છે જ્યારે બાહ્યઆવરણ શેનું બને અને એ જે આવરણ છે કેવું હોય છે સળંગ હોય છે એટલે કે કન્ટિન્યુ હોય છે એમાં કોઈ બ્રેક હોતી નથી જે બાહ્યઆવરણ શેનું બનેલું હોય છે સ્પોરોપોલેનિન સ્પોરોપોલેનિનનું બનેલું હોય છે એક પ્રકારના કેનાબિનોઇડ્સ છે અને એ સ્પોરોપોલેનિનનું આવરણ બનેલું હોવાથી પરાગરજનું કોઈ પણ ઉત્સેચક સાંદ્ર એસિડ સાંદ્ર બેઝ કે કોઈ પણ કાર્બનિક દ્રવ્ય એને તોડી શકતું નથી એનો નાશ કરી શકતું નથી ઇવન કોઈ પણ પ્રકારના હેવી તમે ઉત્સેચકો નો મારો લગાવો તે છતાં પણ પરાગરજનો નાશ થતો નથી કેમ કે એના બાહ્ય આવરણમાં કોની હાજરી છે સ્પોરોપોલેનિનની હાજરી છે પણ કેટલીક વખત એવું બને છે કે સ્પોરોપોલેનિનની જે આ ગેરહાજરી જોવા મળે છે એ ભાગને આપણે કહીશું જનન છિદ્ર જ્યારે તમે નરજન્યજનક અવસ્થાનો વિકાસ ભણો ત્યારે તમારે જનન છિદ્રનો ઉલ્લેખ કરેલો છે તો ત્યારે તમારે આવશે ક્લિયર તો આ થઈ ગઈ પરાગરજની રચના આકાર બે છે ગોળાકાર અને કંઠમય કદ 25-50 માઇક્રોમીટર આવરણ બે અંતઆવરણ બાહ્યઆવરણ અંતઆવરણ એટલે અંદરના આવરણને કહેવાય અંતઆવરણ જે સેલ્યુલોઝ અને પેક્ટિનનું બનેલું છે જે સળંગ હોય છે બાહ્યઆવરણ બહારની રજૂ આવેલા આવરણને કહેવાય બાહ્યઆવરણ જે સ્પોરોપોલેનિનનું બનેલું હોય છે અને આ સ્પોરોપોલેનિનના આવરણને લીધે પરાગરજના અશ્મિઓ હજારો વર્ષો સુધી સંગ્રહાય છે જેને પરાગ નિધિ કહેવામાં આવે છે જે આપણે આના પછીના ટોપિકમાં ભણીશું એટલે કે 10,000 સુધી કોઈ પણ પુષ્પની પરાગરજને આપણે સ્ટોર કરી શકીએ છીએ શીત જાળવણીથી અને ત્યાર પછી એને ફરીથી એ પરાગરજનો પરાગરજની પ્રક્રિયામાં એનો ઉપયોગ કરી શકીએ છીએ અને નવી વનસ્પતિ ઉગાડી શકીએ છીએ બીજું કે આ સ્પોરોપોલેનિન એ કાર્બનિક દ્રવ્ય પ્રતિરોધક તરીકે વર્તે છે ઊંચા તાપમાન ઊંચા એસિડ એટલે કે જલદ એસિડ સાંદ્ર બેઝ સામે પણ એ પ્રતિરોધક તરીકે વર્તે છે ત્યાર પછી આપણે જોઈશું નરજન્યજનક અવસ્થાનો વિકાસ તમને બુકની અંદર આવું ડિફરન્ટ નથી આપેલું પણ તમારે યાદ રાખવાનું છે બરાબર હવે પછી જે અવસ્થા છે એ નરજન્યજનક અવસ્થા છે અને અવસ્થાનો શરૂઆત ક્યારે થાય છે જ્યારે પરાગરજ પરિપક્વ બને ત્યારે પરાગરજ પરિપક્વ બને અહીંયા આપણે એની રચનાની વાત કરી હવે પરાગરજ જ્યારે પરિપક્વ બને ત્યારે શું થાય છે તો કે જ્યારે પરાગરજ પરિપક્વ થાય ત્યારે તેના કોષ કેન્દ્રનું શું થાય છે વિભાજન અને એમનામાં બે કોષોનું નિર્માણ થાય છે મોટો અને નાનો મોટા કોષને કહેવામાં આવે છે વાનસ્પતિ કોષ અને નાના કોષને કહેવામાં આવે છે જનન કોષ મોટો કોષ એ મોટો અને એની અંદર વિપુલ પ્રમાણમાં ફૂડનો એટલે કે ખોરાકનો સંગ્રહ થયેલો હોય છે જ્યારે જનન કોષ એ વાનસ્પતિ કોષના કોષ રસમાં તરતો હોય છે ત્યાર પછી જ્યારે પરાગરજનો આગળ વિકાસ થાય છે ત્યારે એના બાહ્ય આવરણમાં સ્પોરોપોલેનિન એક જગ્યાએ ગેરહાજરી જોવા મળે છે
જનન શિખર આવેલું હોય છે અને ધીમે ધીમે પરાગરજનું અંકુરણ થઈને પરાગરજમાંથી પરાગનલિકાનો નિર્માણ થાય છે. એટલે પરાગરજનું અંકુરણ ક્યારે થાય કહેવાય? જ્યારે પરાગરજમાંથી જનન શિખરના માર્ગ દ્વારા પરાગનલિકાનું નિર્માણ થાય ત્યારે એ દરમિયાન શું થાય છે? તો કે વાનસ્પતિ કોષ એ પરાગનલિકાના ટોચના ભાગે આવી જાય છે, છેડાના ભાગે, અને જનન કોષનું ફરીથી અસમ વિભાજન થાય છે અને બે નર જન્યુઓનું નિર્માણ થાય છે. તમે અહીંયા છેલ્લી આકૃતિમાં જોઈ શકો છો કે આ પરાગનલિકા છે અને એ પરાગનલિકામાં જે જનન કોષ છે એનું બે કોષમાં વિભાજન થયું છે. એટલે કે જનન કોષનું વિભાજન થાય છે, વાનસ્પતિ કોષનું વિભાજન થતું નથી. અને એ વાનસ્પતિ કોષ પછી ધીમે ધીમે શું થઈ જાય છે? અવનત પામી જાય છે, દૂર થઈ જાય છે અને ફક્ત ને ફક્ત પરાગનલિકામાં કેટલા કોષો રહે છે? બે નર જન્યુ જ રહે છે. તો આને કહેવાય નર જન્યુજનક અવસ્થાનો વિકાસ. નર જન્યુજનક અવસ્થાનો વિકાસ ત્યારે થાય છે જ્યારે પરાગરજ પરિપક્વ બનશે. પરાગરજ પરિપક્વ ત્યારે બનશે જ્યારે પરાગનયનની પ્રક્રિયા થવાની હોય છે. અને પરાગનયનની પ્રક્રિયા થયા પછી જ્યારે પરાગરજ સ્ત્રી કેસરના પરાગાસન પર બેસે ત્યારે જ આ પરાગનલિકાનું નિર્માણ થાય છે. અને પરાગનલિકાનું નિર્માણ થયું ધેટ મીન્સ કે નર જન્યુજનક અવસ્થાની શરૂઆત થઈ છે. બરાબર. બીજું કે 60% જેટલી આવૃતબીજધારી વનસ્પતિ છે જેમાં દ્વિકોષીય અવસ્થા એ પરાગરજ મુક્ત થાય છે. એટલે શું? તો કે એક જનન કોષ અને એક વાનસ્પતિ કોષ, બે જ કોષ જોવા મળે છે. પણ 60% સિવાયની જે બધી વનસ્પતિઓ છે એ ત્રણ કોષીય અવસ્થાએ મુક્ત થાય છે. એટલે કે બે નર જન્યુ અને એક વાનસ્પતિ કોષ. બરાબર. તો આ થઈ ગયું પરાગરજની રચના અને ત્યાર પછી નર જન્યુજનક અવસ્થાનો વિકાસ. એના પછીનો ટોપિક કે પરાગરજના ફાયદા અને ગેરફાયદા પણ છે. પરાગરજના ગેરફાયદાની વાત કરીએ તો તમને ખબર છે કોઈને એલર્જીનો પ્રોબ્લેમ હોય તો પરાગરજ પાવડર સ્વરૂપમાં હોય છે, જો એના શ્વાસોશ્વાસમાં જાય તો એ શ્વસન માર્ગને લગતા રોગો પણ કરી શકે છે, જેમાં નામ આપેલું છે તમને અસ્થમા, બ્રોન્કાઇટિસ. બરાબર. બીજું કે ભારતમાં ભાવથી એક વનસ્પતિને લાવેલા છે જેનું નામ છે ગાજર ઘાસ, અને એ ગાજર ઘાસની પરાગરજ એ તીવ્ર એલર્જી આપણામાં પ્રેરે છે, જેમને એલર્જીનો પ્રોબ્લેમ હોય તેમને. તો આ થઈ ગયા ગેરફાયદા. પણ ગેરફાયદાની સાથે સાથે પરાગરજના કેટલાક ફાયદા પણ છે. શું છે? તો કે પરાગરજ એ પશ્ચિમી દેશોમાં પૂરક આહાર તરીકે, કેમ કે પોષક તત્વોથી સમૃદ્ધ છે. તમારી મુખની અંદર એની આકૃતિ, ટેબ્લેટની પણ આકૃતિ આપેલી છે અને સિરપની પણ આકૃતિ આપેલી છે. તો કે પશ્ચિમી દેશોમાં પરાગરજને ગોળી અને સિરપના સ્વરૂપમાં બજારમાં વેચવામાં આવે છે, કેમ કે પોષક તત્વોથી સભર છે. બીજું કે કેટલીક વખત રમતવીર એટલે કે કોમ્પિટિશન સ્પર્ધામાં ભાગ લેનારા જે મનુષ્ય છે તે અને સાથે સાથે સ્પર્ધામાં દોડનારા જે ઘોડાઓ છે એમને પણ આ પરાગરજની ગોળીઓ અથવા તો સિરપ આપવામાં આવે છે, જેથી કરીને એ ઉત્સાહવર્ધક ગોળીના સ્વરૂપમાં કાર્ય કરે છે અને કોમ્પિટિશનમાં એ આગળ વધે છે ઝડપથી. તો આજે આપણે લઘુબીજાણુ જનન, પરાગરજની રચના, નર જન્યુજનક અવસ્થાનો વિકાસ અને પરાગરજના ફાયદા અને ગેરફાયદા જોયા. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે પરાગરજની ઉત્તરજીવિતા અને પરાગનિધિ વિશે અભ્યાસ કરીશું. થેન્ક યુ.